વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 2 સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન 4 કરીશું. આપણો પ્રશ્ન 4 છે, અવયવ પાડો. તો અહીંયા આપણને કુલ 4 રકમ આપી છે, તેમાંથી આપણે પહેલો દાખલો ગણીશું. 12x નો વર્ગ ઓછા 7x વત્તા 1. તો અહીંયા કુલ કેટલા પદો છે? તો 1, 2 અને 3. 3 પદ છે. હવે આ પદ આપણે જોઈશું કે પૂર્ણ વર્ગ છે. જો પૂર્ણ વર્ગ હોય તો આપણે સૂત્રનો ઉપયોગ કરીશું, અને પૂર્ણ વર્ગ ન હોય તો આપણે સ્પ્લિટિંગ મેથડનો ઉપયોગ કરીએ. તો અહીંયા જોઈએ, 1 એ 1 નો વર્ગ છે, એટલે કે અંતિમ પદ તો પૂર્ણ વર્ગ છે. 12x ની વર્ગ ની વાત કરીએ તો x એ x નો વર્ગ બરાબર આ થશે, બરાબર. પણ 12 નું 12 જે છે તે કોઈ સંખ્યાનો વર્ગ નથી, પણ 3 ગુણ્યા 4 થાય છે, બરાબર. એટલે કે 12 એ કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એટલે કે અહીંયા આપણે કોઈ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો નથી, પરંતુ અહીંયા આપણે વિભાજનની રીતનો ઉપયોગ કરીશું. હવે આ વિભાજનની રીત આપણે શીખીએ. તો તેના માટે જે કંઈક આપણી બહુપદી આપી છે તે બહુપદીનું પ્રથમ પદ અને અંતિમ પદ લઈશું. તો પ્રથમ પદ છે આપણું 12x નો વર્ગ અને અંતિમ પદ છે 1. આ બંનેનો કરી દઈશું ગુણાકાર. 12 ગુણ્યા 1 થશે 12 અને x નો વર્ગ થશે x નો વર્ગ. તો હવે આ x નો વર્ગ છે, આમાં હવે સંખ્યા કઈ છે? 12, એટલે કે એનો સહગુણક કયો છે? 12. તો 12 ના આપણે એવા અવયવ પાડીશું કે જેથી સરવાળો કે બાદબાકી કરીએ તો આપણને મધ્યમ પદ મળે, એટલે કે ઋણ 7 મળે. અને તે બે સંખ્યાનો જો આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ 12 મળશે. બે અવયવ એવા શોધવાના છે કે સરવાળો અથવા બાદબાકી કરીએ તો જવાબ મધ્યમ પદ આવે, અને ગુણાકાર કરીએ તો 12 આવે. તો તેના માટે આપણે 12 ના અવયવ લખીશું. 1 ગુણ્યા 12, 2 ગુણ્યા 6, 3 ગુણ્યા 4. તો અહીંયા આપણે જોઈએ આપણને આટલા અવયવ મળ્યા છે. તો 1 અને 12 નો જો આપણે સરવાળો કરીએ તો 13 મળે, અને બાદબાકી કરીએ તો 11 મળે. તો આ ઓપ્શન તો નહીં આવે. અહીંયા જોઈએ 2 અને 8 નો સર સોરી બીજો ઓપ્શન જોઈએ. 2 અને 6 નો સરવાળો કરીએ તો 8 આવે, અને બાદબાકી કરીએ તો 4 આવે, એટલે કે બીજો ઓપ્શન પણ શક્ય નથી. ત્રીજો જોઈએ, 3 અને 4 નો સરવાળો કરીએ તો આપણને 7 મળશે, અને 4 માંથી 3 બાદ કરીશું તો આપણને 1 મળશે. તો અહીંયા આપણી બે સંખ્યા થશે 3 અને 4. તો 3 અને 4 આપણી પાસે બે સંખ્યા થઈ ગઈ. બંનેનો સરવાળો કરવાનો છે, તો બંનેનો સરવાળો કરીએ તો જવાબ 7 આવે. પણ આપણું મધ્યમ પદ છે તે તો શું છે? ઋણ છે. હવે ઋણ ક્યારે આવી શકે? તો એના માટે આપણે નિયમ યાદ કરીશું કે પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ ને માઇનસ પ્લસ માઇનસ. એટલે કે જો બંનેની નિશાની અલગ હોય ને તો તેની વચ્ચે બાદબાકી જ થશે, પણ આપણને તો અહીંયા સરવાળો કરવો છે. તો સરવાળો ક્યારે થશે? તો જ્યારે બંને સંખ્યા માઇનસ હોય અથવા બંને સંખ્યા પ્લસ હોય ત્યારે જ સરવાળો થશે. પણ આપણને નિશાની શેની જોઈએ છે? માઇનસની. એ ક્યારે થાય? જો બંને સંખ્યા ધન હોય તો જવાબ ધન આવે, જો બંને સંખ્યા ઋણ હોય તો તેમની વચ્ચે સરવાળો થાય, પણ નિશાની શેની આવે? માઇનસ ને આવે. એનો મતલબ કે આ બંને સંખ્યા આપણે કેવી લેવી પડે? ઋણ લેવી પડે, ત્યારે જ આપણો જવાબ પણ શું આવે? ઋણ આવશે. એટલે કે અહીંયા આપણે ઋણ 7 ની જગ્યાએ લખીશું ઋણ 3 વત્તા ઋણ 4. હવે દાખલો ગણીએ તો અહીંયા લખાશે 12x નો વર્ગ, ઋણ 7x ની જગ્યાએ લખીશું ઋણ 3x ઓછા 4x, ને પ્લસ 1 તો છે જ. હવે પ્રથમ બે પદ અને અંતિમ બે પદ ને સાથે લઈશું અને તેમાંથી સામાન્ય કાઢીશું. તો જો એ બંનેમાંથી x એકવાર સામાન્ય નીકળે છે, અને 12 અને 3 માંથી 3 સામાન્ય નીકળે છે. કેવી રીતના 12 માંથી 3 સામાન્ય નીકળશે? 12 ના અવયવ પડે છે 3 ગુણ્યા 4. તો આમ બંનેમાંથી 3 સામાન્ય નીકળશે. તો સામાન્ય કાઢીશું. સામાન્ય કાઢીએ તો અહીંયા શું સામાન્ય નીકળશે? 3x. 3 નીકળ્યું, 4 બાકી છે, તો 4 લખીએ. x નો વર્ગ એટલે x બે વાર છે, એકવાર બહાર કાઢીએ તો અંદર એકવાર રહેશે. ઓછા 3x છે, તો 3x આખો બહાર નીકળી ગયો એટલે અંદર રહેશે 1. માઇનસ
હવે અહીંયાથી આપણે -1 કોમન કાઢીએ તો અહીંયા શું થશે, 4x પ્લસ ની જગ્યાએ થશે -1. ફરીથી આ પદ અને આ પદ માંથી 4x ઓછા 1 આપણે સામાન્ય કાઢીશું, તો 4x ઓછા 1 સામાન્ય નીકળશે તો અંદર રહેશે 3x ઓછા 1, જે થશે આપણો જવાબ. બીજો દાખલો ગણીએ. હવે આપણો પ્રશ્ન 2 છે, 2x નો વર્ગ વત્તા 7x વત્તા 3. ચાલો અહીંયા કઈ 2 સંખ્યા લઈશું, તો પ્રથમ પદનો સહગુણક એટલે કે 2 અને અંતિમ પદની સંખ્યા એટલે કે 3, એટલે કે 2 અને 3 નો ગુણાકાર કરીશું એટલે જવાબ મળશે અહીંયા 6. 6 ના એવા અવયવ લઈશું કે સરવાળો બાદબાકી કરતા આપણને જવાબ શું મળે, 7 મળે. તો જોઈએ 6 ના અવયવ જોઈએ. 6 એકા 6, 2 તરી 6. આમાંથી કયો અવયવ હોઈ શકે, આપણને જોતાની સાથે ખબર પડે છે કે 6 વત્તા 1 કરીએ તો આપણને 7 મળે છે. તો અહીંયા આપણે 7માં 7ની જગ્યાએ શું લખીશું, 6x વત્તા x. તો અહીંયા લખાશે 2x નો વર્ગ વત્તા 6x વત્તા x વત્તા 3. પ્રથમ 2 પદ અને અંતિમ 2 પદ લઈએ. પ્રથમ 2 પદ માંથી શું સામાન્ય નીકળશે, તો આના અવયવ જો લઈએ તો શું થાય, 2 ગુણ્યા x ગુણ્યા x, અને અહીંયા થાય 2 ગુણ્યા 3 ગુણ્યા x. બંને માંથી શું સામાન્ય નીકળે છે, 2 2 સામાન્ય નીકળે છે અને x x સામાન્ય નીકળે છે. બાકી રહેલું ફરીથી લખી દઈએ, તો 2x સામાન્ય કાઢીશું તો અંદર રહેશે x, પ્લસ છે તો પ્લસ, અને અહીંયા રહેશે 3, એટલે અહીંયા લખીશું 3. વત્તા છેલ્લા 2 પદમાંથી કઈ સામાન્ય નથી નીકળતું એટલે આપણે લખીશું 1, અને અંદર લખાશે x વત્તા 3. ફરીથી આ 2 પદમાંથી x વત્તા 3 સામાન્ય કાઢીને લખીએ, તો x વત્તા 3, બાકી શું રહેશે, તો 2x વત્તા 1, જે થશે આપણો જવાબ. ત્રીજો દાખલો ગણીશું. ત્રીજો દાખલો છે 6x નો વર્ગ વત્તા 5x ઓછા 6. ફરીથી પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદનો ગુણાકાર કરીએ, તો 6 ગુણ્યા √6 = √36. √36 ના એવા અવયવ પાડીશું કે સરવાળો કરતા જવાબ શું આવવો જોઈએ, +5 આવવો જોઈએ. તો ચાલો અવયવ પાડીશું. તો 1 વડે લઈએ, 36 એકા 36, 18 દુ 36, ત્યારબાદ 3 વડે કરીએ તો 12 તારી 36, 9 ચોક 36. તો અહીંયા આપણે જોઈએ તો આપણે આ દરેક અવયવની અંદર 4 અને 9 જો આપણે લઈએ, એટલે કે 9 માંથી જો 4 બાદ કરીએ તો આપણને 5 સરળતાથી મળી જાય એમ છે. હવે બંને વચ્ચે બાદબાકી થવી જોઈએ, બરાબર. તો બાદબાકી ક્યારે થશે, તો જ્યારે એક સંખ્યા પ્લસ હશે અને એક સંખ્યા માઇનસ હશે, બરાબર. તો એક સંખ્યા પ્લસ લઈએ ને એક સંખ્યા માઇનસ લઈએ. અહીંયા આપણે 9 ને મોટી રાખીશું, કેમ, કારણ કે આપણને જવાબ પ્લસ લાવવાનો છે, એટલે +9 ઓછા 4 = 5 આવે છે. એટલે કે 5x ની જગ્યાએ આપણે લખીશું 9x ઓછા 4x = 5x. તો અહીંયા લખાશે 6x નો વર્ગ વત્તા 9x ઓછા 4x ઓછા 6. પ્રથમ 2 પદ અને અંતિમ 2 પદની જોડી બનાવીશું. ત્યારબાદ અવયવ જોઈએ, તો અહીંયાથી શું સામાન્ય નીકળશે, તો 3 6 ના અવયવ થશે 3 ગુણ્યા 2 ગુણ્યા x ગુણ્યા x. અહીંયા શું થશે, 3 ગુણ્યા 3 ગુણ્યા x. સામાન્ય કાઢીએ તો બંને માંથી એક વાર 3 સામાન્ય નીકળે છે, એક વાર x સામાન્ય નીકળે છે. તો સામાન્ય કાઢીએ તો 3x સામાન્ય કાઢીએ તો અંદર શું રહેશે, 2 ગુણ્યા x, એટલે કે 2x. અહીંયા વત્તાની નિશાની છે એટલે વત્તા કરીશું, અને અહીંયા 3 છે તો 3 લખીશું. તેવી રીતના આ બંને માંથી આપણે -2 સામાન્ય કાઢીશું. -2 કઈ રીતના સામાન્ય નીકળશે જુઓ, 2 ગુણ્યા 2 4 ગુણ્યા x, અને અહીંયા શું થશે, 2 ગુણ્યા 3. તો અહીંયા બંને માંથી આપણે 2 સામાન્ય કાઢીશું,
અહીંયા લખીશું માઇનસ, બે સામાન્ય કાઢીએ તો અંદર રહેશે 2 ગુણ્યા x, એટલે કે 2x માઇનસ 2 સામાન્ય કાઢવાના છે એટલે અંદર રહેશે +3. હવે તમે જોશો તો બંનેમાંથી 2x વત્તા 3 ફરીથી સામાન્ય કાઢીએ તો 2x વત્તા 3 અંદર બાકી શું રહેશે, 3x ઓછા 2, જે થશે આપણો જવાબ. ત્યારબાદ ચોથો દાખલો ગણીશું. આપણો ચોથો દાખલો છે 3x² - x - 4. ફરીથી પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદ લઈશું, એટલે કે 3 ગુણ્યા √4 કરીશું તો +−, ને 3 ગુણ્યા 4 થશે 12. એટલે કે √12 ને આપણે એવા અવયવ પાડીશું કે જેથી સરવાળો બાદબાકી કરતા આપણને જવાબ મધ્યમ પદ એટલે કે √1 મળે. અવયવ પાડીશું 12 એકા 12, 6 દુ 12, 3 ચોકે 12. તો આટલા આપણા અવયવ છે. હવે આમાંથી કઈ બે સંખ્યા આપણે લઈએ કે જવાબ આપણને 1 આવી શકે? તો અહીંયા આપણે 3 અને 4 ને લઈશું, એ 4 માંથી જો 3 બાદ કરીએ તો આપણને જવાબ 1 મળે છે. પણ જવાબ કેવો આવવો જોઈએ? ઋણ આવવો જોઈએ. એટલે કે આપણે મોટી સંખ્યા માઇનસ લઈશું અને આ નાની સંખ્યા પ્લસ લઈએ તો આપણને જવાબ શું મળશે, -1 મળશે. +−, એટલે 4 માંથી 3 ની બાદબાકી કરીશું એટલે જવાબ આવશે 1. નિશાની મોટી સંખ્યાની, મોટી સંખ્યા માઇનસ હોય તો જ આપણો જવાબ અહીંયા -1 આવી શકે. તો એટલે અહીંયા આપણા -x ની જગ્યાએ આપણે લખીશું √4x વત્તા 3x. અહીંયા લખાશે 3x² - આની જગ્યાએ શું લખીશું, √4x વત્તા 3x - 4. પ્રથમ બે અને અંતિમ બે પદ માંથી સામાન્ય કાઢીએ. પ્રથમ બે પદ માંથી x સામાન્ય નીકળશે તો અંદર રહેશે 3x - 4. છેલ્લા બે પદ માંથી x સામાન્ય નીકળશે એટલે અંદર લખાશે 3x - 4. બંને માંથી 3x - 4 એકવાર સામાન્ય કાઢીએ તો બાકી શું રહેશે, x વત્તા 1, જે થશે આપણો જવાબ. અને તેની સાથે પ્રશ્ન 4 અહીં આપણો પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન 5 કરીશું.